તો કેમ છે આપણા કુચ્ચુ ભાઈ, સ્વાગત છે તમારું પાછું એકવાર સંપૂર્ણ બકરોલી પર આપણા લુસિફર નામના YouTube ચેનલ પર. અને ભાઈ આજે આ એરોલિફ્ટ લેબ હે ને ભાઈ, આ અપડેટનો ભાઈ છેલ્લું ગેમ પ્લે હે. કારણ કે ભાઈ હવે આ અપડેટ વયું ગયું છે આપણા ઇરેંગલ મેપમાંથી, અને આવવાનું હોય નવું અપડેટ. તો ભાઈ હવે નવો અપડેટ આવવાનો હોય, નવો મસાલા આવવાનો હોય, સબસ્ક્રાઈબ કરી નાખજો, ધમાકા મચાવવાના હોય. અને આ ગેમ પ્લેમાં ભાઈ, આ ગેમ પ્લેમાં તો તબાહી છે છેલ્લે સુધી જોજો યાર. ચાલો લૂંટપાટ આપણે એકદમ પ્રોપર રીતના પૂરી કરી ને અહીંયા વહી આવ્યા. એ જાય ચવચ તારી થોલિયા અહીંયા બેઠો. અરે પીક તારી તો પીક કરવી એ થોલિયા. ચાલો ભાઈ એને તો આપણે કાયદેસર રીતે પ્રોપર ઠોકી લીધો. પણ હવે આગળની બાજુ તમે જમણી સાઈડે હરકત જોઈ હતી ને, તો આપણે ન્યા ભાઈ આવી ગયા. ને અહીંયા છેડા વેસ્ટ વેસ્ટ ઉપાડ્યા પછી ખબર પડ્યા કે અંદર બંધો હોય. ભાઈ બંદા કઈ કઈ રીતના ભાઈ અહીંયા કરતા સુઈ જાય એ યાર, કેમ કરે કે ખબર નથી પડતા. હવે આની પાસે હું છે ને, હવે તમને હમણાં ખબર પડશે ને, ગન ગઈ છે. ઠોલિયાને થોડુંક ડેમેજ દીધું હોય M249. ભાઈ સાહેબ ભાઈ આ અલગ જ લેવલ નું ભાઈ, પ્યોર હતું ભાઈ, કઈ ખબર જ ના પડ્યા ભાઈ. ઈ ઘડીક ડેમેજ દે ઘડીક હું તો એટ ધ એન્ડ તમારો ભાઈ જીતી ગયો યાર. આજે આગળની બાજુ ત્યાં ઘમાસાન બોલે છે ને ભાઈ, હજી ન્યાય જવું પડીએ આપણે. ચાલો હવે ભાઈ ન્યા તો આપણે આવી ગયા. તમને આ બે ફૂટ આવે છે આગળની બાજુ, ઠોલિયા અંદર જ બેઠા હે ભાઈ સાહેબ. ભાઈ 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 હું રિફ્લેક્સિસ છે, હું રિફ્લેક્સિસ ભાઈ. આ રિફ્લેક્સિસ માટે તો હે ને રિફ્લેક્સિસ ઓપી કોમેન્ટ થઈ જ જવું છે એના બીજા ઘડીએ. ભાઈ હવે આપણે કરવાની છે પ્રોપર રીતના હીલિંગ, કેમ કે હવે એવી રીતના આ હીલિંગમાં તો પ્યોર લઈને હગાય. તો આપણે કીધું કે નિકને તું જરાક ધ્યાન રાખ ભાઈ, ત્યાં સુધી હું હીલિંગ કરી લઉં, પછી આપણે પ્રોપર ડાબી બાજુ ત્યાં જવાનું હોય. ચાલ બટે ચાલ બટે ચાલ બટે લે 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 રિવાઈવ કરું ઠોલિયો, રિવાઈવ કરતું ભાઈ. પ્રોપર ડેમેજ દીધું હોય ઠોલિયાને. તકલીફ દેવાના, આગળની બાજુ બીજા ફૂટ આવે જ છે, પણ પેલા હીલિંગ કરી અને ભાઈ નિકને રિવાઈવ દેવું ખાસ જરૂરી છે. તો આપણે તાત્કાલિક પેલા આપણે નિકને રિવાઈવ દેવા બેઠા ફાસ્ટ ફોરવર્ડમાં. ને હવે આગળની બાજુ જોવા ગયા કે ફૂટ કોના છે. ભાઈ સાહેબ એચપી જોઈ લ્યો મારી, વિચારો તમે. મને લાગ્યું હતું કે ભાઈ આ છે એક બોટ ફાટેલું, પણ નહીં, આનું નામ જ ખાલી બોટ હતું. એ ભાઈ આગળની બાજુ દાજી કોટ, નહીં 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 આ તો બોટ ફાટેલું તારી પંચવ થોલિયું. એ ભાઈ હવે હવે આપણે આમાંથી ભાઈ આપણે હીલિંગ વિલિંગ તો હવે લઈ જ લેવાના છે પ્રોપર. પણ હવે ખાલી તમે હે ને સાઉન્ડ સાંભળજો. આ જેવી રીતના મારે હીલિંગ ભાઈ લગાડીને તમે એક વસ્તુ નોટિસ કરી, ઉતરા હે બંદા અહીંયા. યા ક્યાં બંદા છે કે જેને આપણે થોડીક વખત પેલા જ હમણાં વનવી ટુ જેને કર્યું હતું, આ ઠોલિયા ઈ જ છે. તો ભાઈ હવે એ લોકોએ આપણને ઓફ ગાર્ડ પકડ્યા હે, કઈ વાંધો નહીં. ભાઈ આ કઈ રીતના મને મારી ગયો હેડ, ભાઈ કઈ રીતના હેડ મારી ગયો. ઠોલિયો ડાબી બાજુ આવી ગયો ને હજી એક ગ્લિચ થાય, તમે આગળની બાજુ જોજો એ મને બીજો હેડ કઈ રીતના મારશે નહીં જોયું. ભાઈ હું ક્રાઉચ છે છતાં હેડ મારી ગયો પાછો. નિક નોક બે ભાઈ, હવે બે બંદા એકને જરા તમારા ઉપર ચડે પછી વાર્તા ખતમ હોય. કઈ વાંધો નહીં, આનું નામ યાદ રાખજો ઠોલિયાનું, ઉઝુકી ને કઈક એવું કઈક નામ હે. કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં, આપણે રિકોલ થઈ ને હવે લેવાનો હોય બદલો. ચાલો ભાઈ હવે પ્રોપર રીતના આપણે હે ને રિકોલ વિકોલ થઈને ક્યાં આવી ગયા, લૂંટપાટ કરીને પાછા અહીંયા. ને હવે જોજો એ બંદા ક્યાં હે નહીં, આગળની બાજુ છે ઠોલિયા. હે સ્ટાર બોય બટા કેવું લાગ્યું? નહીં 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 કેવું લાગ્યું, જે કોઈ તમને ઓફ ગાર્ડ એંગલમાંથી ઠોકે તે કેવું લાગ્યું? ને ભાઈ આ બંદાને ઇન્સ્ટન્ટ રિવાઈવ મળવાનું હે, આજે આટલી જોરથી હું પુશ કરવા જાઉં ને છતાંય આ ઠોલિયાને રિવાઈવ મળી ગયો અત્યાર સુધી. તો આપણે શું કર્યું કે સીધે સીધું આપણે ગયા નહીં, કેમ કે ભાઈ લોબી બહુ મસ્ત છે, બંદા બહુ મસ્ત રમાય. તો આપણે અહીંયાથી ગ્રેન્ડ કરવાની ટ્રાય કરી,
ભાઈ ગ્રેનેડ થી કઈ થયું હોય કે ન થયું હોય, એ ઠોલિયાઓને પ્રોપર રીતે ડેમેજ તો પડ્યું છે, અને એ પણ એન્ટ્રન્સ ઉપર ભાઈ ગ્રેન્ડ કરે છે જેવા તેવા બંદા નથી. હવે ભાઈ આ લાસ્ટ ગ્રેન્ડ કરે ને આપણે વિચાર્યું કે ભાઈ હવે જવું પડશે, ના જમ્પ શોટ તારી તે ઠોલિયા. ક્યાં બીજો ક્યાં બીજો ક્યાં પણ આગળની બાજુ જ્યાં બોટ બટરને મારવા આવતા હતા આપણે જરાક અમ તો ફૂટ આવી ગયા હતા, તો આપણું એંગલ એ બજે જઈ લે હું રિફ્લેક્સિસ. ભાઈ હવે ઓફિશિયલી આખું ઇવેન્ટ ખાલી છે, ને ભાઈ આના માટે તો હવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ બને જ છે યાર, ઠોકતા જાઓ આપણે ગુજુભાઈ એકેય નહીં બોલે. આ બધી ખાલી વાલી કરી આપણે ક્યાં જવાના છે તો કે ભાઈ બગ્ગી લેવા જતા હતા ને આગળની બાજુ નીકળે બંધો દેખાઈ ગયો. હવે પાણીમાં બંદાઓનો શિકાર કઈ રીતના કરે છે ને એ તમને હું દેખાડીશ. આગળ બોટની ભાઈ બંદા ભાઈ ભાઈ બગ્ગીમાં બેઠા બેઠા તમારા ભાઈએ એક બંદાને તો કાઢી લીધો આટલો રિકોલ હોવા છતાંય, ને બીજા બંદાએ મગજ લગાડીને પ્રોપર રીતના પાણીમાં પડી ગયો. હવે તમને મેપ ઉપર એના ફૂટે આવતા હોય છે, અને જો હેડફોન પહેર્યા છે તો એનો તરવાનો પણ સાઉન્ડ આવતો હોય છે. તો અહીંયા હું શું કરું કે ભાઈ ગમે ત્યાં રેન્ડમલી જો એને ગોળી કનેક્ટ થઈ જાય ને તો હું ત્યાં સ્પ્રે દેવાનું કન્ટિન્યુ કરી, પણ એક પણ ગોળી કનેક્ટ નથી થઈ. તો નિકે શું કર્યું, પાણીની અંદર જઈને એની લોકેશન લઈ લીધી. નિક પાણીની અંદર છે, એને માર્ક કર્યા, મને ભાઈ હિટ માર્કર આવ્યો અને લગાતાર ન્યાસ સ્પ્રે દીધો. વાર્તા ખતમ ને એક વખત નથી, હજી તો પાણીની માછલીઓનો જે શિકાર તમારો ભાઈ કરવાનો છે ને હજી ઘણી વાર કરવાનો હોય. હવે ભાઈ નીકનું એમ પણ ભાઈ આ યારે કેવું છે કે ભાઈ જેને એને ફિનિશ કર્યું હોય ને ભાઈ એની ભાઈ ડીબીએસ છે. હે આપણે પહેલાં તો ધ્યાન ના દીધું, પછી આપણે ડીબીએસ લેવા આવ્યા, ને ત્યાં સુધીમાં જોજો તમે ઉપરની બાજુથી કાયદેસર રીતે બગ્ગી. ભાઈ આ જોઈ લે ભાઈ અલગ જ રીતે મને ચડવાઈ ન દેતી યાર, નિકે ને થોડુંક ડેમેજ કર્યું. તમારા ભાઈ પ્રોપર 270 મીટર ને ડેમેજ દીધો છે. હવે ઈ બંદો અમને ક્યાં જઈને મળવાનો છે તમે જોજો. ખાલી જોન ડાબી બાજુ બન્યું છે રોઝોક કોરા, અમે રોઝોક કોરા જેવી રીતના આવ્યા. આગળ જોવો ઈ જ વખતી વાર. હવે મગજ નો ઉપયોગ કરી આપણે એના ટાયર ફોડી નીકળ્યા, ને નિક અહીંયા રોકવા ગયો ગાડી એકદમ નીચે. આપણે શું કહ્યું, ઉપરથી તો એ બંદાનો મેળ આવશે નહીં, તો આપણે ક્યાં ગયા તો કે પાછા પાણીમાં. શું કરવા તો કે માછલીનો શિકાર કરવા યાર. એ તમે જોવો આગળ માછલી જાય, આપણે ખુદ અત્યારે માછલી બન્યા એ વાત અલગ છે. તો આ તમે જોઈ લો, ને હવે પાછું એ જ સ્ટ્રેટેજી એ જ નિયમ કે ભાઈ પાણીની અંદર એક વખત ગોળી કનેક્ટ થઈ લગાતાર સ્પ્રે દે. હવે ભાઈ અહીંયા ભાઈ આ રીતના હિસાબે બહુ કઈ મેળવતો હતો, મેં નિકને પાછો પાણીમાં મોકલ્યો. પાછા નિકના ભાઈ કાયદેસર રીતના માર્ક અને તમારા ભાઈનો લેઝર સ્પ્રે. ભાઈ આ જે સીન તમને દેખાડ્યો હોય ને ભાઈ આના માટે તો ભાઈ માછલી શિકાર ઓપી થઈ જવું જોઈએ, ને સબસ્ક્રાઈબ ભૂલવાનું નથી. હવે નિકને ફિનિશ કરી દે, આપણે આગળની બાજુ નીકળ્યા. જેવી રીતના હું અહીંયા આવ્યો ફ્લેયરનો પીછો કરતા કરતા આગળ એક બંદો દેખાઈ જ ગયો છે તમને. હવે બિચારાને ખબર નથી કે એની મોત અહીંયા આવી છે. ના નામ યાદ આવ્યું કઈ, ઓમ ગેમર, કે જેને બગ્ગીમાંથી ઉતાર્યો હતો આપણે. આ ઈચ્છે ઠોલી. ચાલો ભાઈ નાથી પછી હું નિક આગળની બાજુ હવે નીકળવાની ટ્રાય કરતા હતા, ને હવે તમે જો નિક બાઇક ઉપર છે એને ડાબી બાજુ એક બંદો દેખાઈ ગયો. એનું કેવું છે કે ભાગીને આવ્યો હોય અને ઓપનમાં હોઈ ગયો હોય, એના માર્ક ઉપર હું ગયો ને જોવો તમે. ભાઈ સાહેબ ભાઈ જો ગાડીથી જ ભાઈ વાર્તા પૂરી થતી હોય તો શું કામ આપણે ભાઈ ઘરનો ઉપયોગ કરવો જોઈએ. ને પછી નાથી અમે જવા માંડ્યા ભાઈ ક્યાં, તો કે ઉપરની બાજુ. હવે ઉપરની બાજુ જઈ ના જોવો તમે, દાસિયા વાસિયા લાગે છે. પ્રોપર ડેમેજ એ નિક ઉપર ફાયર કરવા આવ્યો, મેં એને છોલી નાખ્યો, છતાંય હમ જ છે નહીં જોજો તમે.
હું પાછળ બાજુ ચેક કરતો હતો, થર્ડ પાર્ટી ના કરે, પ્રોપર હેડ કરે છે ને, વાર્તા ખતમ. હવે મેન હું જોવાનું હોય કે ભાઈ એનું કિલ ન જોવાઈ જાય. તો ભાઈ નિકને એના ઉપર એંગલ હતું તો નિકે એને કરી દીધો ફિનિશ. હવે આપણે જોવાના છે આગળવાળા બીજા બંદાઓને. તો જેવી રીતના આપણે આગળ આવ્યા, તમે ખાલી જોજો લે રીજ ઉપર મુંડી દેખાઈ ગઈ, આપણે પ્રોપર ના ફાયર કર્યો, ડબલ હેડ હારે, વાર્તા ખતમ. અહીંયા ભાઈ નિક મને થ્રોબેલ દેવા બેઠો તો મેં કીધું કે યાર કઈ કરમાં ક્લોઝ ઇન કરવાની વાત આવે, આપણે ક્લોઝ ઇન કરી દીધું હે ભાઈ. હવે આપણે કરી દીધા આગળની બાજુ બોલી, કેમ કે આગળ જ બંદા હે નહીં પણ બે છે, એક ડાબી બાજુ એક હે, એક છે ઉપર જમણી બાજુ. લે લે બટા પ્યોર 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 પક્ક ડીબીએસ. અરે ભાઈ, અરે યાર ભાઈ, હું એકલો બે બંદાના એંગલમાં હતો. ચાલો કઈ વાંધો નહીં ભાઈ, નીકે જીસુ સિચ્યુએશન સંભાળી લીધી, રિકવ મળી ગયો ને પછી આપણે આગળની બાજુ જેવી રીતના આવ્યા. જેમાંથી એક બંદાને પ્યોર રીતના તમારા ભાઈ દઈ દીધો તાત્કાલિક ફિનિશ. પણ પછી આ ડાબી બાજુથી જ બગ્ગી ગઈ ને ભાઈ, હું વર્તી ગયો હતો કે ભાઈ ઈ એકદમ આપણને ઘેરવાની ટ્રાય કરે છે, તો મેં ઉપર સ્મોક કઈ કરી દીધો હતો, પણ ભાઈ બગ્ગી તાત્કાલિક આવી ગઈ હતી બે બંદા. એઝ એક્સપેક્ટેડ ભાઈ, આપણી વાર્તા અહીંયા ને ખતમ, કેમ કે ઈ બે બંદા નીચેની બાજુ, બે બંદા ઉપરની બાજુ ઘેરાઈને આપણને બે બંદાને ઠોકી દીધા. ચાલો કિસ્મત બીજો તો શું, આ જ હતો આજનો ગેમ પ્લે. જો તમને ગેમ પ્લે જો ને મજા આવી ને ભાઈ, તો લાઈક મારો, શેર મારો અને સબસ્ક્રાઇબ મારો યાર. બકલો લે તે ભરેલ ઇન્ટરેસ્ટ ગેમ પ્લે ગુજરાતીમાં, તો આપણા ગુજ્જુ ભાઈ હાટો તમારા ભાઈ કિસ્મત લાવવાનો છે. તો મળીએ અગલા વિડીયોમાં, ત્યાં સુધીમાં છે આવ.